ઇમરાન ખેડાવાલાના વિરોધ બાદ રાજકારણ ગરમાયું. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલા પર પ્રહારો કર્યા. ઇમરાન ખેડાવાલાએ દરેક યોજના સાથે પોતાને જોડી દે છે. સોશિયલ મીડિયા સિવાય તેમણે કોઈ કામ નથી કર્યા. ભાજપ કામમાં માને છે, આ લોકોને માત્ર નામ જોઈએ છે. કોંગ્રેસ જ્યારે કોર્પોરેશનના શાસનમાં હતા ત્યારે વિપક્ષનું નામ નહોતું લખ્યું. આ મેં કર્યું મારા કહેવાથી કર્યું. આ પહેલો દાખલો નથી. જમાલપુર સપ્તઋષિ પાણીની ટાંકી બની ત્યારે પણ એમને આ પ્રયત્ન કર્યો છે. ખોડિયાનગર બેરામપુરામાં અર્બન હેલ્થ સેન્ટર બન્યું ત્યારે પણ આ પ્રયત્ન કર્યો. આજે જે જગ્યાએ ઉદ્ઘાટન હતું, કોરોના જેવા કપરા કાળની અંદર લોકો જ્યારે ઓક્સિજન માટે તલપાપડ હતા, તત્પરતા દાખવતા હતા, કોર્પોરેશને એ જગ્યા ઉપર ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો ત્યારે પણ એ કૂદી પડ્યા કે મારા કહેવાથી બન્યું. તકતી વિવાદમાં કોર્પોરેશન બેકફૂટ પર જોવા મળ્યું છે. તકતીનો આ વિવાદ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. વિકાસના કામને લઈ બે નેતાઓ આમને સામે આવી ગયા હતા. જો કે વિવાદ બાદ ભૂલ પર સુધારવામાં આવી છે. તકતી પર હવે ઇમરાન ખેડાવાલાનું નામ ઉમેરવામાં આવ્યું છે. જો કે પહેલા ભૂષણ ભટ્ટનું નામ આ તકતી પર હતું ને, એટલે જ ઇમરાન ખેડાવાલાની નારાજગી સામે આવી હતી. જો કે હવે આપણી સાથે ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અને આપને પૂછવા માંગીશ, જે આપે વિરોધ કર્યો હતો વિકાસના કામોને લઈ, ડાયાલિસિસ સેન્ટર હતું, તકતીમાં આપનું નામ નહોતું અને આપે વિરોધ કર્યો, કલર કર્યો, પરંતુ હવે આપનું નામ આવી જશે. નહીં, મારો વિરોધ ડાયાલિસિસ સેન્ટરને લઈને હતું નહીં. મારો વિરોધ હતો કે જે તકતી લગાવેલી હતી, આમંત્રણ હતું, તેના અંદર જે પ્રમાણે નામ હોવું જોઈએ, પ્રોટોકોલના હિસાબથી જે પણ સ્થાનિક ધારાસભ્યો હોય તેનું નામ હોય છે. સરકારની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કે સરકારની કંઈ પણ યોજના હોય ને, તો એમાં સ્થાનિક ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, તેના નામ હોતા જ હોય છે. એટલે મારી રજૂઆત એ હતી, કાલે મારે જ્યારે કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી, ડીવાયએમસી સાહેબ જોડે વાત થઈ હતી, તો એમણે કાલે મેં ધ્યાન દોર્યું હતું કે કાલે આ ઉદઘાટન થવાનું છે એમાં મારું નામ હોવું જોઈએ. તો એમણે કીધું કે નહીં સાહેબ, આપનું નામ હશે જ, એમાં કોઈ સવાલ જ નથી. જ્યારે મને એમણે વોટ્સએપ પર મોકલ્યું, જ્યારે એની પ્રિન્ટ મોકલી, જ્યારે મેં જોયું એના અંદર મારું નામ હતું જ. પરંતુ જ્યારે આજે સવારે ઉદઘાટનમાં હું ગયો 10 વાગે, ત્યારે તકતી ખોલી, ત્યારે તકતીના અંદર ફક્ત મારું જ નામ નહોતું. એટલે મારો વિરોધ એટલા માટે નહોતો કે ભાઈ તમે એ આ કોઈ સ્થાનિક સમજો ધારાસભ્ય એનું નામ હોવું જોઈએ. આપણે આ જે બનાવીએ છીએ, કોઈ પણ સરકારની યોજના હોય કે હોસ્પિટલ બનતી હોય કે સ્કૂલ બનતી હોય, ત્યારે આ પ્રજાના ટેક્સના પૈસાથી આપણે બનાવીએ છીએ. મારી રજૂઆત એ કે કમલમમાંથી પૈસા લાયેલા હોય કે ભારતીય જનતા પાર્ટીના ફંડમાંથી. આપણી સાથે ભૂષણ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. ભૂષણભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અને જે નારાજગી ઇમરાન ખેડાવાલાની સામે આવી હતી, તકતી હતી, તેના પર કલર કરી દેવામાં આવ્યો હતો. ઇમરાન ખેડાવાલાએ આ કર્યું હતું, આ પ્રકારનું વર્તન, અને હવે તો તકતીમાં નામ પણ આવી જશે. આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું? ઇમરાનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. એમની અટકતા અને નિષ્ક્રિયતા, નિષ્ફળતા અને નિષ્ક્રિયતા, અભી બોલા અભી ફોક જેવું. હું અત્યારે એ જ જોતો હતો, 1-2 મિનિટ પહેલા એમને એવું કીધું કે તકતીનું લોકાર્પણ થયું ત્યારે પૂર્વ ધારાસભ્યનું નામ હતું અને માટે મેં આ કર્યું. હવે 1 મિનિટમાં આ માજી ધારાસભ્ય તરીકે મને તો બી વાંધો નથી, પણ ચાલુ ધારાસભ્યનું નામ નથી એનો વિરોધ છે. 2000 એ કોર્પોરેશન નો પ્રશ્ન છે કે સરકાર નો પ્રશ્ન છે? મારો પ્રશ્ન નથી. કોનું નામ તમે કેમ ટ્વીટ કર્યું? તમે તમારી રજૂઆત નોતી. કોઈ જાતિ કોઈ ધર્મ સિવાય કામ કરી રહી છે, લોકોને ખબર પડી રહી છે. તમને નિષ્ફળતા મળી રહી છે, લેખાઈ આવે છે. તમે સોશિયલ મીડિયા તમે અભી ભોગ જેવું વાત કરો છો એટલે લોકો તમને ઓળખી ગયા છે. અરે તમે
બનાવટ કે ભૂષણભાઈ મારા સામે બે વખત ઇલેક્શન હારી ગયા છે. મને મારે મને ભૂષણભાઈ નું બી નામ હોય ને અંદર તો મને મને વિરોધ નથી, પણ હું ચાલુ કર્યો. મારું નામ નહોતું એટલા માટે કલર કર્યો. તો આ પ્રકારનું વર્તન આપને શોભે ખરા? બિલકુલ શોભે, બિલકુલ. જનતાના વિકાસના કામો કરવાના હોય આપ આ આ પ્રકારનું વર્તન કરો. ભૂષણભાઈ આપનું શું કહેવું છે આ પ્રકારના આપના વર્તનને લઈને? પ્રોટોકોલ પ્રોટોકોલમાં આવે છે એટલે હું કહું છું. નામ નામ રાખવું ના રાખવું એ કોર્પોરેશન સરકારનો પ્રશ્ન છે. 2000 થી 2005 કોર્પોરેશને કયા ધારાસભ્યને નામ લખ્યા હતા એ પૂછો. ઇમરાનભાઈ તમે જૂની વાતો ના કરો. નેતાને કેમ તમારી જૂની વાતો ના કરો? નિષ્ફળતા તમે તમારી ઉભાવી શકો અને આ રીતે પ્રજાએ મત લોકોની સુવિધા માટેનું કામ થયું છે. લોકો નામની અગત્યતા નથી. બેન મારી વાત સાંભળો, હું એ કહેવા માંગુ છું કે ડાયાલિસિસ સેન્ટર બન્યું બરોબર છે, એ પ્રજાને ગરીબોને ખૂબ ઉપયોગી થશે. સીઆરસી સેન્ટર નવું એક બની રહ્યું છે, એ અત્યારે આવતા આવતા મહિને એનું ઉદઘાટન થવાનું છે, એ બી બધું કાર્યરત છે. હવે છેલ્લા 6 વર્ષથી ધારાસભ્ય તરીકે હું છું બરોબર છે. મારા પહેલે 2 ટર્મથી ધારાસભ્ય ભૂષણભાઈ હતા, એમણે બહેરામપુરા અંદર શું કામ કર્યું પૂછવા નથી માંગતો બરોબર છે. પરંતુ મેં મારા સમયગાળાના અંદર 5-6 વર્ષના અંદર જે જે કામો સૂચવ્યા ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીએ કામો લીધા છે અને કર્યા છે. એટલે હું એને કમિશનરશ્રીને જે પણ જે અધિકારીઓ છે એનો હું ખાસ દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે ગરીબો માટેના જે મારા કામો હતા બધા જ કામો કર્યા છે. એટલે આ તો જયારે ઉદઘાટન થતું હોય એમાં નામ હોવું જોઈએ, પ્રોટોકોલના હિસાબથી હોવું જોઈએ. તમે ભૂષણ ભટ્ટનું બી માજી ધારાસભ્ય તરીકે નામ મૂકો, મને કોઈ વાંધો નથી. પરંતુ સિટિંગ ધારાસભ્ય છું, ચાલુ ધારાસભ્ય છું, બીજા લોકોને નામ મૂકતા હોય તો મારું બી મૂકો, બસ એટલી જ રજૂઆત છે મારી. જીવરાન બાન ભૂષણ ભટ્ટ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અહીં વાત એ જ છે કે બંને સાથે મળી વિકાસના કામો કરવા જોઈએ, ન કે આવો વિરોધ કરવો જોઈએ અને આ પ્રકારનું વર્તન પણ યોગ્ય નથી. તો આ વિવાદ હતો જેમાં ઇમરાન ખેડાવાલાનું નામ તકતી પર ન હતું, જેના કારણે વિરોધની શરૂઆત થઈ હતી. કલર મારી તેમણે વિરોધ દર્શાવ્યો હતો, જોકે હવે એમનું નામ આવી જશે. પરંતુ બંને નેતાઓએ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાની જગ્યાએ વિકાસના કામો કરવા જોઈએ અને જનતાના જે પ્રશ્નો છે તેને ઉકેલવા જોઈએ તે તેમની પ્રાથમિકતા હોવી જોઈએ, ન કે આ પ્રકારનું વર્તન કરવું જોઈએ, ન કે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવા જોઈએ.